જામનગરમાં સેન્ટ્રલ બેંક વિસ્તારમાં મઠફળીમાં રહેતા મેહુલ હરગોવિંદ આચાર્ય નામના 44 વર્ષીય આધેડને જિજ્ઞા ઉર્ફે જમના નરેશભાઈ બદ્યાણી નામની પરિણીતા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. સમય જતાં આ આડા સંબંધની જિજ્ઞાના પતિ અને પરિવારજનોને જાણ થતાં ક્લેશ થયો હતો, જેને પગલે જિજ્ઞા અને મેહુલ વચ્ચેના સંબંધમાં પણ ખટરાગ વ્યાપી ગયો હતો. દરમિયાન મેહુલ ખાણીપીણીનો વ્યવસાય કરવા ભુજ પોતાના સગાને ત્યાં રહેવા ચાલ્યો ગયો હતો. તેના પિતા હરગોવિંદભાઈ પણ સાથે રહેવા ભુજ ચાલ્યા ગયા હતા. દરમિયાન 81 વર્ષીય હરગોવિંદભાઈની તબિયત લથડતા તેઓ 1 માર્ચે જામનગર પરત આવ્યા હતા. દરમિયાન જિજ્ઞા, તેનો પતિ નરેશ તથા આ બંનેનો પુત્ર સુજલ અને સુજલના મિત્રો રવિ અને પ્રથમ મંગે અન્ય શખ્સો સાથે કાર લઈ ભુજ પહોંચ્યા હતા. ભુજમાં મેહુલના સગાને ત્યાં ઉતારો કરી મેહુલનું સરનામું મેળવી આ તમામ શખ્સો ખતરનાક ઈરાદા સાથે મેહુલ પાસે પહોંચ્યા હતા. એ પછી જિજ્ઞા સહિત તમામ શખ્સો મેહુલને દબાણ કરી પોતાની સાથે જામનગર લઈ આવવા ગઈકાલે બપોરે ભુજથી નીકળ્યા હતા. મેહુલના પિતાને આ વાતની જાણ થતાં તેઓ ગભરાયા હતા. મોડી રાત સુધી મેહુલનો સંપર્ક ન થતાં તેમણે જિજ્ઞાને ફોન કર્યો હતો. જિજ્ઞાએ મેહુલને માર માર્યો હોવાની તથા તપાસ કરવા પોલીસ સ્ટેશને જવાનું ફોનમાં કહેતા મેહુલના પિતાને મનમાં ધ્રાસકો પડ્યો હતો. બોલ. હલો. હા, બોલો. હા, આવી ગયા. શું થયું? હા, આવી ગયા. બોલો. હા, મેહુલ નથી આવ્યો એટલે કહું. મેહુલ આવશે નહીં, હવે પૂરો જેલમાં વયો ગયો છે. જાઓ પોલીસ ચોકીએ. દરબારગઢ? હા, દરબારગઢ ચોકી. દરબારગઢ ચોકી જા. હા, જાઓ. હા, ભલે. સૌ તપાસ કરું. મેં કીધું હું ઘરે આવ્યો હતો. હા. ના, ઘરે નહીં આવવાનો. હવે પોલીસ ચોકીએ જાઓ, માં તપાસ કરો. સરકો નંગાયડો છે એને, મસ્ત હાથ પગ તોડ્યા છે. પોલીસ ચોકીએ મૂકી આવ્યો છો. કેસ કરવું હોય તો કરી નાખજો. બરાબર. ભલે ભલે. આ દરમિયાન જીજી હોસ્પિટલમાં મોડી રાત્રે એક મૃતદેહ લાવવામાં આવ્યો હતો. મેહુલના પિતાએ મૃતદેહને ઓળખી બતાવતા જિજ્ઞા અને તેના પતિ તથા પુત્ર સહિતની વ્યક્તિઓએ મેહુલની હત્યા કરી હોવાનું રહસ્ય પોલીસ સમક્ષ ખુલ્યું હતું. આ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓ પૈકીના જિજ્ઞા અને તેના પતિને ઝડપી લીધા છે. ફરિયાદી હરગોવિંદભાઈ દેવીદાસભાઈ આચાર્યએ ફરિયાદ આપેલી છે કે તેનો દીકરો મેહુલ હરગોવિંદભાઈ આચાર્ય તેનું મર્ડર કરી નાખેલી છે અને મર્ડર કરનાર જમનાબેન ઉર્ફે જિજ્ઞાબેન બદિયાણી, તેના પતિ નરેશભાઈ તથા તેની સાથે અન્ય 3 વ્યક્તિઓ પણ છે, જેઓના નામ તેમણે આપેલા છે. પરંતુ હાલની તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે જમનાબેન તથા નરેશભાઈનો દીકરો કે જે માઇનોર છે અને તેના મિત્રો છે એ પણ હાલ માઇનોર જણાઈ આવેલ છે, તેથી તેમના નામ હાલ જાહેર કરી શકે એમ નથી. અને જમનાબેન તથા મેહુલભાઈ મરણ જનાર તેઓને અનૈતિક સંબંધ હતા. અનૈતિક સંબંધોના કારણે તેઓની વચ્ચે અવારનવાર ઝઘડાઓ પણ થતા. ફરિયાદી જામનગરમાં રહે છે. ફરિયાદીનો દીકરો મરણ જનાર મેહુલભાઈ તે ભુજમાં રહેતો હતો. ગઈકાલે જમનાબેન, નરેશભાઈ તથા તેની સાથે અન્ય રાજકોટમાં બસ ડેપો પાસેથી એક હોટલમાંથી કાલાવડની સગીરાનો મૃતદેહ મળતા ખળભળાટ થયો છે. સગીરાની તેના પ્રેમી અને કચ્છમાં માધાપરના રહેવાસી યુવાને જ હત્યા કરી હોવાની માહિતી છે. યુવાને સગીરાની હત્યા પછી પોતે પણ ગળાફાંસો ખાઈ એસિડ પી લીધું હતું. યુવકે સગીરાના પરિવારને ફોન પર સમગ્ર ઘટના અંગે જણાવતા પરિવાર ડઘાઈ ગયો હતો. યુવકને હોસ્પિટલમાં ખસેડતા હાલ તે સારવાર હેઠળ છે. આ પ્રકરણમાં મૃતક સગીરા અને આરોપી યુવક વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું અને બંનેએ સજોડે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હશે, જેમાં યુવક બચી ગયો હોય તેવી થિયરી પણ ચર્ચાઈ રહી છે. નમસ્કાર. આપણી સાથે જે જામનગરમાં કેપીસાની વાડી વિસ્તારમાં રહેતા હર્ષદીપ C જાડેજા, તેઓ યુક્રેનમાં MBBSનો અભ્યાસ કરે છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી તેઓ સહી સલામત પાછા પોતાના ઘરે આવી ગયા છે, તો તેમના અનુભવ વિશે જાણીએ. હર્ષદીપસિંહ, સ્વાગત છે આપનું. તમે ત્યાં શું અભ્યાસ કરો છો યુક્રેનમાં? ત્યાં હું MBBS માટે ગયો છું, અભ્યાસ કરવા માટે, અને 4th યરમાં અત્યારે સ્ટડી ચાલુ. જામનગરમાં ક્યાં તમે અભ્યાસ કર્યો? શાળા? જામનગરમાં આપણે સત્યસાઈ વિદ્યાલય છે. બધા આ યુદ્ધના ભણકારા તો ઘણા સમયથી વાગી રહ્યા હતા. તમને ત્યાં ક્યારે પહેલી પ્રથમ વખત જાણ થઈ કે યુક્રેન છોડી દેવું જોઈએ અથવા તો એવું સંકટનો સમય આવ્યો છે? 1 મહિનાથી આપણે ન્યૂઝમાં તો ચાલુ હતું કે ઇન્વેઝન થવાનું છે, પણ ત્યાંની સરકાર કાંઈ નેગ્લેક્ટ કરતી હતી આ વસ્તુને કે નહીં થાય. પણ જ્યારે ઇન્ડિયન એમ્બેસીની એક નોટિસ આવી હતી 20 તારીખે અને 21 તારીખે, 2 નોટિસ આવી હતી કે એમાં લખ્યું હતું કે ઓલ ઇન્ડિયન સિટીઝન શુડ કન્સિડર લિવિંગ ધ કન્ટ્રી ફોર ટેમ્પરરી ટાઈમ. તો મેં કીધું એમ્બેસીવાળા કહે છે તો આમાં કંઈ ખોટું નહીં હોય, કંઈક સિરિયસ મેટર હશે, મેં તો નીકળી જવું જોઈએ. તો ફટાફટ ફ્લાઇટ જોયું મેં, તો એમાં ફ્લાઇટમાં હું એક એરલાઇન્સમાં તો મળતી હતી, પછી ચાર્ટર્ડ ફ્લાઇટ હતી એક, એમાં બધા સ્ટુડન્ટ્સો હતા આપણે આમાં લઈએ, તો પછી અમે 10 જણા હતા, અમે બધાએ નક્કી કર્યું કે જતા રહીએ, પછી અમે નીકળી ગયા ત્યારે. અને 23 તારીખે મારી ફ્લાઇટ હતી અને 24 તારીખે એનું થઈ ગયું. એટલે અમે તો અનુભવ નથી લીધો કે બોર્ડમાં કઈ રીતના ઇન્વેશન થયું હતું ને બધું, પણ ત્યાં જે ફસાયેલા સ્ટુડન્ટ હતો એ લોકોનો અનુભવ સાંભળીને એમ થયું કે બરોબર કર્યું. એટલે તમે 10 સ્ટુડન્ટ ચાર્ટર્ડ ફ્લાઇટમાં ઇન્ડિયા 10 ને અમે 182 સ્ટુડન્ટ હતા, પણ એમાં ફ્રેન્ડ્સ સર્કલમાં 10 જણા હતા. ઓકે, તો એ ફ્લાઇટ ક્યારે તમે કઈ તારીખે? 23 તારીખે ત્યાંથી બપોરે 5 વાગ્યા હતી. અને ક્યાં આવી? ઇન્ડિયામાં, દિલ્હીમાં. કઈ તારીખ આવી? 26 સે 7 વાગે. ઓકે, તો પછી અહીંયા જામનગર તમે કઈ તારીખે આવ્યા? જામનગર 26 તારીખ, કારણ કે અમદાવાદ એક ફ્રેન્ડ. બરાબર. હજી કંઈ તમને ખ્યાલ છે ત્યાં કોઈ તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ ફસાયેલું એવું કંઈ? હજી તો હવે તો ઓપરેશન હંગામાં 1-2 જણા એરફોર્સમાં આવ્યા અને 2 જણા એર ઇન્ડિયામાં હમણાં પોલેન્ડ બોર્ડરથી નીકળી ગયા છે. એટલે બધા જ ગયા છે, મારું સર્કલ તો આખું યુનિવર્સિટી. એટલે સદનસીબે તમે યુદ્ધ સ્ટાર્ટ થયું એના એક તમે નીકળી ગયા. સરસ. ઓકે, હવે ત્યાંનું જે તમારો અભ્યાસ છે 4 વર્ષ તો તમારા થઈ ગયા છે, તો એ કંઈ અત્યારે યુનિવર્સિટીએ કંઈ જાહેર કર્યું છે કે હવે પછી યુદ્ધ વિરામ પછી કે આગળની અભ્યાસ માટે હવે શું કરશે, એમ એ જ પ્રશ્ન છે મોટો, કારણ કે ત્યાંની યુનિવર્સિટીમાં તો હજી કોઈ મેલ નો રિપ્લાય આવતો નથી. જોઈએ ત્યાં કઈ યુનિવર્સિટીમાં તમે? ટર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટી. ઓકે, તો જ્યારે અમને ખબર પડી. તમારું નામ? મારું નામ હમેશ છે અને હું યુક્રેન ટર્નોપિલથી પોલેન્ડ ગયો હતો. પોલેન્ડથી પછી હું કાલે સાંજના પહોંચ્યો છું દિલ્હી અને 24 કલાક પછી હું અહીંયા પહોંચી ગયો છું જામનગર. અને અમને લોકો નીકળ્યા હતા 25 તારીખે, જ્યારે અમને ખબર પડી કે યુદ્ધ ચાલુ થવાનું છે, તો અમે બધા લોકોએ અહીંયાથી બસ કરી હતી ટર્નોપિલથી પોલેન્ડ બોર્ડર સુધી. અમે 5 દિવસ કાઢ્યા બોર્ડરની આજુબાજુ, કારણ કે અમને બોર્ડર ક્રોસ નહોતા કરવા દેતા. આ 5 દિવસ પછી અમને બોર્ડર ક્રોસ કરવા મળી. ત્યાં પછી એમ્બેસીનો બહુ સાથ મળ્યો, આપણી ઇન્ડિયન એમ્બેસી પોલેન્ડની ત્યાં એને બહુ અમને હેલ્પ કરી છે. અને ત્યાં અમને હોટલ બુક કરાવીને અમને 1 દિવસ રાખ્યા. પછી અમને એ લોકોએ સાંજકના ફ્લાઇટ બુક કરી દીધી પોલેન્ડથી સીધી દિલ્હીની, અને દિલ્હીથી પછી અમને ટેક્સી સર્વિસ કરી દીધી ગાંધીનગર ટુ જામનગર. અને હું ગોવિંદ સરડવા, હું ટર્નોપિલમાં ભણું છું, હું મેડિકલ સ્ટુડન્ટ છું. હું અને હમેશ બે એક સાથે પછી બોર્ડર ક્રોસ કરી અને પછી અમે ત્યાંથી એમ્બેસીની હેલ્પ દ્વારા અમે પોલેન્ડે અમે 1-2 દિવસ રોકાણા ને ત્યાંથી અમને એ લોકોએ ફ્લાઇટ કરી દીધી અને ફ્લાઇટ દ્વારા અમે દિલ્હી પહોંચ્યા અને દિલ્હીથી અમે આવ્યા હતા ગુજરાત પહોંચી ગયા.